સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડની ઓરંગા નદીનું જળસ્તર વધતા 10 ગામોને એલર્ટ કરાયા. ધરમપુર અને કપરાડાના અનેક ગામો સંપર્ક કપાયો. દમણમાં તંત્રએ વરસાદની આગાહી કરીને હાથ ખંખાઈ રહ્યા. તોફાની દરિયામાં જોખમ વચ્ચે બે રોકટોકના હતા સહેલાણીઓ. વલસાડ રેલવે ગોદીમાં ફરી એકવાર અનાજનો બગાડ થતો જોવા મળ્યો. વરસાદમાં ગોદીમાં મૂકેલ અનાજની ગુણીઓ પલળી. દીવમાં પ્રશાસન દ્વારા હોટલોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હોટલોમાં ફાયર સેફટી જેવી સુવિધાઓની ચકાસણી કરાઈ. હવે જોઈએ સમાચારો વિગતવાર. વલસાડમાં પડી રહેલ ભારે વરસાદને પગલે ઉપરવાસમાંથી વહેતી નદીઓ બંને કાંઠે વહી રહી છે. તો વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીમાં પાણીની સપાટી વધતા નજીકના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે ઉપરવાસના ગામોમાંથી વહેતી લોકમાતા ઓરંગા બંને કાંઠે વહી રહી છે. નદીનું જળ વધતા નદીની આસપાસના વિસ્તારમાં આવેલ 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા નદીની સપાટી વધતા એલાર્મ વગાડી તેમજ રિક્ષા ફેરવીને નજીકના ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. વલસાડ નજીકના છીપવાડ, ધમડાચી, હનુમાન ભાગડા અને લીલાપોર સહિતના ગામોના લોકોને તાકીદ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં જતા મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા અનેક ગામોના સંપર્ક કપાયા છે. વરસાદને પગલે ધરમપુરના 9 જેટલા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા મુખ્ય માર્ગો બંધ કરવામાં આવ્યા છે, જેમાં સિંદુંબર ભતાડી રોડ, ખારવેલ તિસ્કરી રોડ, ફૂલવાડી રોડ, પાંડવ ખડક જામલિયા રોડ, ઉલસપેંડી નાસિક રોડ, આંબોસી ભવનાથ જંગલ રોડ, તુત્તરખેડ ભવનાથ જંગલ રોડ, હૈદરી રોડ, આસુરા શેરીમાળ રોડ વગેરે ઉપર વરસાદી પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે કપરાડા તાલુકામાં સિલધા એકલેરા રોડ, લવકર વરવટ ખડકવાલ રોડ, ગાણવેરી અસલકાટી રોડ, ટુકવાડા ગાવડી રોડ, કારચોંડ ઉમલી રોડ, ગિરનાર નીલોસી રોડ તેમજ ઓઝર તરફ જતો માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. વરસાદને કારણે બંદર રોડ પર આવેલા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈ પરિવારજનોમાં સર્જાયો હતો ભયનો માહોલ. વલસાડ શહેરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્યના હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી, જેને ધ્યાનમાં રાખી NDRFની ટીમ તૈનાત કરાઈ છે. ત્યારે બુધવારના રોજ પડેલા વરસાદને લઈને NDRFની ટીમને બોલાવીને કાર્યરત કરવામાં આવી હતી. ભેરવી ખાતેની ઓરંગા નદીએ 4 મીટરની ભયજનક સપાટી વટાવી હતી અને તે 4.39 મીટરે પહોંચી હતી, જેને લઈને વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો બંદર રોડ અને કૈલાસ રોડના બંને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે વરસાદની તમામ પરિસ્થિતિ ઉપર હાલ જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે.
વલસાડ જિલ્લાની વાત કરીએ તો પારડી વાપી અને ઉમરગામની અંદર વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, જ્યારે વલસાડ અને ધરમપુરની અંદર વરસાદનું પ્રમાણ વધવાથી ઔરંગા નદીના આ પટમાં પાણી આવવાની પૂરેપૂરી સંભાવના છે. ભૈરવી આગળ જે અલ્ટ્રાસોનિક કેમેરા મૂકેલા છે, જેમાં 4.5 મીટર જેટલી નદીનું વહેણ પસાર થઈ રહ્યું છે, તેને કારણે ઔરંગા નદીમાં વલસાડ શહેરના અને એના નજીકના ગામોમાં લોલાઈન એરિયામાં પાણી આવવાની પૂરેપૂરી સંભાવના છે. એટલા જ માટે પ્રાંત અધિકારી, મામલતદારશ્રી, અન્ય અધિકારી અને ફાયર અને તરવૈયાઓને કામે લગાડ્યા છે અને એ વિસ્તારોની અંદર વોર્નિંગ પણ આપવામાં આવી છે અને જરૂર પડે તો ત્યાંથી લોકોને શિફ્ટ પણ કરવામાં આવશે. PRFની ટીમ અત્યારે વલસાડમાં જ છે, જરૂર પડે તો તાત્કાલિક એનો પણ ઉપયોગ કરવામાં આવશે. સંપ્રદેશ દમણના દરિયામાં મધુબન ડેમમાંથી પાણી છોડાયા બાદની જાણકારી મળ્યા બાદ પણ દરિયાકાંઠે પ્રશાસન દ્વારા લોકોની સાવચેતીને લઈ ભરાયા નથી કોઈ પગલાં. વધુ વરસાદને પગલે મધુબન ડેમની પાણીની સપાટીમાં વધારો થયેલ છે, જેને લઈને અંદાજિત સવારે 11 વાગ્યાની આસપાસ દમણ ખાતે મધુબન ડેમ ઓથોરિટી દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે મધુબન ડેમમાંથી 32,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને દરિયામાં પાણીની સપાટીમાં વધારો થઈ શકે એમ છે, જેથી દમણ પ્રશાસન સતર્ક રહે. પરંતુ દમણ ખાતે મધુબન ડેમમાં પાણી છોડવામાં આવેલની સાવધાની આપ્યા બાદ પણ દમણ સી ફેસ ખાતે કોઈ પણ પ્રકારની સલામતીના પગલાં લેવામાં આવેલ નથી. દમણ સી ફેસ ખાતે લોકો દરિયા કિનારે જઈને સેલ્ફી લેવામાં તલ્લીન દેખાઈ રહ્યા છે. અહીં પ્રશાસન દ્વારા કોઈ પણ પોલીસકર્મી કે સેફટી માટે થઈને યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જેને લઈને અહીં આવેલ પ્રવાસનો અને ફરવા આવેલ સ્થાનિકો માટે થઈ જીવનું જોખમ વર્તાઈ રહ્યો છે. વલસાડ ખાતે રેલવે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે ફરી એકવાર અનાજનો જથ્થો બગડી ગયો છે. વલસાડ ખાતે ફરી એકવાર રેલવે ગાડીમાં અનાજનો બગાડ થતો જોવા મળ્યો હતો. અહીં ટ્રકમાં ભરવામાં આવતો અનાજનો જથ્થો પલટેલો જોવા મળ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં ભારે વરસાદને કારણે અહીં રાખવામાં આવેલ અનાજની ગોળીઓ પલટી ગઈ હતી, જેને લઈને અનાજનો બગાડ મોટે ભાગે થયો હતો. આ સાથે જ ટ્રેનમાં પણ અનાજનો બગાડ જોવા મળ્યો હતો. ટ્રેનમાં પણ અનાજના કોથળાઓ પલટેલા જોવા મળ્યા હતા. ત્યારે આ સમગ્ર બાબતે કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ગરીબ લોકો માટે આવતો અનાજનો જથ્થો પલળતો જોવા મળ્યો હતો. આમ વધુ વરસાદને પગલે પણ
રેલવે અને કોન્ટ્રાક્ટની બેદરકારીને લીધે જ અનાજનો જથ્થો બગડ્યો હતો. ત્યારે આ બેદરકારીની કામગીરી પર કડક પગલાં ભરવા ખૂબ જ જરૂરી બની રહ્યા છે. દર વર્ષે વલસાડની આજગાડીમાં અનાજનો જથ્થો પલળતો જોવા મળે છે ત્યારે બેદરકારી સામે રેલવે અથવા વલસાડ વહીવટી તંત્ર કડક પગલાં ભરે એ ખૂબ જ જરૂરી બની રહ્યું છે, જેથી ગરીબોને મળતો અનાજનો જથ્થો બગડે નહીં. પર્યટકોને સારી એવી સુખ સુવિધાઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થાય તે હેતુથી પ્રશાસન દ્વારા દરેક હોટલોમાં ફાયર સેફ્ટી વગેરેની સુવિધાઓની ચકાસણી કરવા દીવ ડેપ્યુટી કલેક્ટર અપૂર્વ શર્મા, નગરપાલિકા ચીફ ઓફિસર, ફાયર બ્રિગેડ, પર્યટન અધિકારીઓ તેમજ હોટલ એસોસિએશનના કાફલાઓ સઘન ચેકિંગ માટે દરેક હોટલોમાં ગયા હતા અને તેઓના દ્વારા હોટલોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. વલસાડ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલ પત્રકાર પરિષદમાં મેસલ્સ અને રૂબેલા રસીકરણ અંગેની કાર્યક્રમ માટે થઈને આપવામાં આવી હતી જાણકારી. વલસાડ જિલ્લામાં પોલિયો બાદ મેસલ્સ અને રૂબેલા વેક્સિન્સ કાર્યક્રમ તારીખ 16 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી વલસાડ જિલ્લાની 1185 સ્કૂલો, 220 ખાનગી સ્કૂલોમાં તેમજ 1838 આંગણવાડીમાં આરોગ્ય વિભાગના 458 કાર્યકરો તેમજ શિક્ષકો સામાજિક સંસ્થાના સહયોગ દ્વારા 5 લાખ જેટલા બાળકોને માટે થઈને આયોજિત કરવામાં આવનાર છે. ત્યારે આ વેક્સિન્સ 9 માસથી લઈ 15 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવશે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી એક પત્રકાર પરિષદમાં મેસેલ્સ અને રૂબેલા રસીકરણ અંગેની આ જાણકારી આપવામાં આવી હતી, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ, તાલુકા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. જે એવી વેક્સિન આપવાની છે એ 15 વર્ષ સુધીના આપવાની છે, એટલે સ્કૂલમાં પહેલી આપવામાં આવશે, એના પછી બધાને આપણે 15 વર્ષ સુધીના. એટલે આ જે ઓરીને થાય છે એના માટેની આ શોધાયેલી એક વેક્સિન છે, એટલે 15 વર્ષ સુધીનાને આપણે આપી દઈએ તો પછી ભવિષ્ય એ બિલકુલ ઓરીની બંધ થઈ જાય. એટલે એક અવેરનેસ કરવાનું છે કે આપણે સ્કૂલમાં શાનું આ ઇન્જેક્શન આપે છે, તો આના માટે આપણે એક અવેરનેસ રહે, આપ પણ બધાએ એને જાણતા થાઓ, આપના માધ્યમથી લોકો પણ જાણતા થાય. એટલા માટે ખાસ કરીને DDO સાહેબ અને CDHO સાહેબનો આગ્રહ હતો કે આપણે એક આ મીટિંગ કરીએ, પ્રેસના મિત્રોને મળીએ, તો બિંદુ આપણે ચાલો બુધવારે રાખીએ. પારડી વલસાડી જાપા ગૌરવ પંથ પાસે આવેલ દુકાનો સામે વીજ પોલ પરથી કેબલો નીચે પડી જતા મોટી દુર્ઘટના થવાની સંભાવના વર્તાઈ રહી છે. પારડીનગરના વલસાડી જાપા ગૌરવ પંથ પાસે આવેલ દુકાનો સામે બુધવારના બપોરના DGVCL ના વીજ પોલ પરથી કેબલો નમી પડતા જે સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ GB કચેરીને જાણ કરી હતી અને GB દ્વારા 2 કલાક બાદ પણ સ્થળ પર
કોઈ ન આવતા છેલ્લે સ્થાનિક લોકોએ જેટ ન્યૂઝ પ્રતિનિધિને જાણ કરી હતી, જેમાં જોતા અહીં દુકાન પાસે જમીનથી માત્ર 6-7 ફૂટ ઊંચે લાઇટનો કેબલ વાયર નમી પડેલ હતો અને જેમાંથી શોર્ટ સર્કિટના તણખલા પડતા હતા, જેથી કોઈક મોટી દુર્ઘટના થવાની સંભાવના હાલ સેવાઈ રહી છે. ત્યારે જીબીના અધિકારીઓ આવી મોટી સમસ્યાને તાત્કાલિક ધ્યાન દોરે તે જરૂરી બની રહ્યું છે. આવે છે, બીજી જગ્યા પર ગયા છે, ઘટના બેઠા છે, એમ કે આમાં 3 તળા પણ થઈ ગયા, 2-2.5 કલાક ઉપર થઈ ગયા, પણ હજુ તક આ મેઇન લાઇન છે. હવે કોઈને સ્થિતિને નીચે પડી જાય તો પાણીમાં જો કરંટ સપ્લાય થાય તો બધા તકલીફ પડે. રાજકીય બધા છોકરાઓ બધા વાવણ જવાનું વધારે રહે છે. બસ દેખાય છે, બેદર કરી દેખાય છે. ગામમાં ગામમાં તમે 2 કલાકમાં નહીં આવી શકો, એટલે પણ આપણું ગામ ઘરે ચોખ્ખું હોય તો પછી મોડો કેવી રીતે ચોખ્ખો થવાનો, તેવો ઘાટ છે. છત્રી લઈને જાય તો છત્રી દૂધ પર લાગી જાય. દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ MRP પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાય ફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સીઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે. શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા. ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ, ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર. સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ હોલ ખાતે વિશ્વ જનસંખ્યા દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ડાયરેક્ટર ઓફ મેડિકલ હેલ્થ સર્વિસ દ્વારા આયોજિત કરાયો હતો, જેમાં વધતી જતી જનસંખ્યા વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જ દામિની ઉમંગ ફાઉન્ડેશન તરફથી વિશ્વ જનસંખ્યા દિવસ પર એક નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ સાથોસાથ દરેક પંચાયત એરિયામાં આ પ્રોગ્રામ કરવામાં આવશે.
જે અંદાજિત 15 દિવસ સુધી કાર્યરત રહેશે. ત્યારે સ્વામી વિવેકાનંદ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રશાસક સલાહકાર SS યાદવ, દમણ સાંસદ લાલુભાઈ પટેલ, DMC પ્રમુખ સોકત મીઠાની, જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પટેલ, તરુણાબેન પટેલ, સિમ્પલ ટંડેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બતા દિયા કે આજ કે દિન કા ક્યા મહત્વ હૈ, કલ્ચરલ ચેન્જ કી જરૂરત હૈ. હાલાંકિ બહોત કિયા હૈ, યે કિસી ને નહીં બતાયા કે કિતના હમારા ટોટલ ફર્ટિલિટી રેટ હોતા થા, કિતના પોપ્યુલેશન ગ્રોથ રેટ હોતા થા. તો જિતને ભી એફર્ટ હુએ 1947 સે લેકે અબ તક, ઉસસે બહોત બ્રેક લગા હૈ. જો ડોક્ટર નાયર કહે થે કે રાજધાની તેજી સે ભાગ રહી હૈ, ભાગ તો રહી હૈ લેકિન થોડા બ્રેક ભી લગા હૈ. આજ 11 જુલાઈ કે દિન વિશ્વ જનસંખ્યા દિવસ મનાયા જાતા હૈ. ઇસ દિન કા ખાસ મહત્વ યે હૈ કે ફેમિલી પ્લાનિંગ સે રિલેટેડ જિતને ભી મેથડ્સ હૈ ઉસકે બારે મેં સબકે બીચ જાણકારી કરાઈ જાય. ક્યોંકિ આપ જૈસા કે આપ સબ લોગ જાનતે હી હૈ, વિશ્વ કી જનસંખ્યા બહોત તેજી સે બઢ રહી હૈ ઓર ઉસમે ભારત કા બડા યોગદાન હૈ. કરીબ 17.5% વિશ્વ કી જો જનસંખ્યા હૈ વો ભારત કી હૈ. તો હમે હમારી અકેલે કી જો જનસંખ્યા હૈ વો કરીબ 1.3 બિલિયન હૈ, જો હમ બહોત જલ્દ જો હૈ ચાઇના કો ભી સરપાસ કર જાયેંગે. તો ઇસલિયે હમે ઇસ વિષય મેં ખાસ તૌર સે જાગરૂકતા બઢાને કી જરૂરત હૈ કે કિસ તરહ સે જો હૈ પોપ્યુલેશન ગ્રોથ જો હૈ ઉસકી પેસ સ્લો કરી જાય. તો ઇસલિયે આજ કે દિન પોપ્યુલેશન વર્લ્ડ પોપ્યુલેશન ડે મનાયા જાતા હૈ ઓર આજ સે હી શરૂઆત હોકર 15 દિન તક જો હૈ યે પખવાડા ચલેગા, જિસ સબ સારે સબ સેન્ટર્સ પે ઓર સારે હેલ્થ સેન્ટર્સ પે જાણકારી ઉપલબ્ધ કરી જાયેગી ફેમિલી પ્લાનિંગ મેથડ્સ કે બારે મેં. તો ઉસ પે જો આમ કોઈ ભી નાગરિક જાકે ઇસ બારે મેં જાણકારી પ્રાપ્ત કર સકતા હૈ. આજ જો વિવેકાનંદ મેં કાર્યક્રમ હુઆ હૈ ઉસમે MP સર મૌજૂદ થે, એડવાઇઝર સર જો સ્વાસ્થ્ય સચિવ ભી હૈ વો ભી મૌજૂદ થે, ઓર આપકે ડિસ્ટ્રિક્ટ પંચાયત કે પ્રેઝિડેન્ટ સુખા ભાઈજી થે, ઓર આપકે DMC પ્રેઝિડેન્ટ ચકમ ધાનીજી ભી થે. તો ઇન સબકા જનપ્રતિનિધિઓ કા બહોત રોલ હૈ ઇસમે, તાકિ વો આમ જનતા તક ઇસ મેસેજ કો પહોંચા સકે ઓર ખુદ ભી એક રોલ મોડલ બન સકે, તાકિ ઓર લોગ ભી ઉનકા અનુસરણ કરે. તો ઇસમે જો હૈ આજ પેઇન્ટિંગ કોમ્પિટિશન જો હૈ પરસો કરાયા ગયા થા સ્કૂલ કે બચ્ચો કા, તો ઉનકા જો હૈ આજ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હુઆ હૈ. ઓર જો હમારી આશા ઓર ANM હૈ જિન્હોને ઇસ ક્ષેત્ર મેં અચ્છા કામ કિયા હૈ ઉનકો ભી આજ સન્માનિત કિયા ગયા હૈ. દામિની વુમેન્સ ફાઉન્ડેશન કી તરફ સે આજ એક અચ્છા સ્કિટ કા પ્રસ્તુતિ કી ગઈ, જિસકે દ્વારા જો હૈ ફેમિલી પ્લાનિંગ કા ક્યા મહત્વ હૈ ઓર કેસે હમે અપની જિમ્મેદારી નિભાને કી જરૂરત હૈ, સમાજ કી સોચ બદલને કી જરૂરત હૈ, ઉસ પર એક નાટ્ય પ્રસ્તુતિ કરી ગઈ. સિલ્વર સ્થિત ટાઉન હોલ ખાતે પ્રશાસન દ્વારા વિશ્વ જનસંખ્યા દિવસની કરવામાં આવી હતી ઉજવણી. સંઘ પ્રદેશ સિલ્વર સ્થિત ટાઉન હોલ ખાતે વિશ્વ જનસંખ્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ કાર્યક્રમનું આયોજન ડાયરેક્ટર ઓફ મેડિકલ હેલ્થ સર્વિસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વધતી જતી જનસંખ્યા વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જ વિશ્વ જનસંખ્યા દિવસ પર એક નાટક પણ પ્રસ્તુત કરાયું હતું. ત્યારે સિલ્વસના અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના દરેક ગ્રામ પંચાયતમાં આ કાર્યક્રમ આયોજિત કરાશે અને તે અંદાજિત 15 દિવસ સુધી કાર્યરત રહેશે. ત્યારે સિલ્વસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સિલ્વસ કલેક્ટર કનન ગોપીનાથન, સિલ્વસ નગરપાલિકા પ્રમુખ રાકેશ સિંહ ચૌહાણ સાથે અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એ જો બઢતી હુઈ આબાદી કે ઉપર હમ સબ લોગ જાગૃત રહે ઓર ઇસ આબાદી કો કંટ્રોલ કરને કે લિયે ઓર ઇસ આબાદી કો જો મતલબ એક સ્ટેબલ લેવલ પે ઇસ આબાદી કો મેન્ટેન કરને કે લિયે હમ સબ લોગ સમાજ કે સારે લોગ, સ્વાસ્થ્ય વિભાગ કે કર્મચારી ઓર જાગૃત નાગરિક એ સબ લોગ જો હૈ અપને અપને જિમ્મેદારી નિભાએ ઓર જો બઢતી હુઈ આબાદી સે જો ભી સમસ્યાએ ઉત્પન્ન હો સકતી હૈ ઉસકો મતલબ કંટ્રોલ મેં રખે ઓર આબાદી કો એક સ્ટેબલ એક લેવલ પે મતલબ ના બઢતી હો ના ઘટતી હો ઉસ લેવલ પે મેન્ટેન કરે યહી ઇસ દિન કા ઉદ્દેશ હૈ. તો જૈસે યહાં પે બતાયા ગયા સબસે મહત્વપૂર્ણ હૈ આદમી કા સ્વાસ્થ્ય જો હૈ મહત્વપૂર્ણ હૈ ઉસ સ્વાસ્થ્ય કે લિયે જો ફેમિલી પ્લાનિંગ જો મહિલાઓં કા આરોગ્ય કે લિયે જૈસે ફેમિલી પ્લાનિંગ બહોત ઇમ્પોર્ટેન્ટ હૈ, જૈસે બહોત કમ ઉમર મેં માં નહીં બનની ચાહીએ
कम से कम 20 साल की उम्र के बाद ही वो माँ बननी चाहिए, और उसके बाद दो बच्चों के बीच में गैप जो है कम से कम 3 साल होनी चाहिए। इसी संदेश को अगर सब लोग समझेंगे और उसका पालन करेंगे, और हम लोग जो स्वास्थ्य विभाग के सारे कर्मचारी और सारे अधिकारी उस बात को लोगों तक समझा पाएंगे, तो ये सबसे बड़ी विजय होगी इस दिवस की। पाड़ी पंथक में सतत 2-3 दिवस थी वरसेला भारे वरसाद ने कारण जनजीवन खोरवायु। પારડી પંથકમાં સતત 2-3 દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ રહ્યું છે, જેમાં મંગળવારના રાત્રિના સતત ભારે વરસાદને કારણે પારડી નગરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉઠી હતી અને લોકોએ પાલિકામાં જાણ કરતા સેનેટરી વિભાગના ભાવેશભાઈ અને પંકજભાઈની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો નિકાલ કર્યો હતો। તેમ છતાંય અમુક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાની બૂમ ઉઠી રહી હતી। પાણી ભરાયેલ વિસ્તાર રશ્મિ સોસાયટી, સુલભનગર, પોણિયા રોડ કેરોસીન ડેપોની બાજુમાં આવેલ સોસાયટીઓમાં વલસાડી જાપા ગુજરાતી શાળા કોઠરવાડી વગેરે વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેને પાલિકાના કર્મચારીઓએ જેસીબી દ્વારા પાણીના ભરાવાનો નિકાલ કર્યો હતો। સેવા સાત બંધ હતો અને આજે પાછો રાતથી વરસાદ ચાલુ થયો, તેથી પાણી ભરાઈ ગયા છે અમારા ઘરની આગળ। તો પાલિકાની ટીમ, આરોગ્ય ટીમ આવીને પાણીની નિકાલ કરવા માટે આવી છે, જે કામ ચાલુ કરે છે। ખૂબ પાણી હતું, દર વર્ષે ભરાય છે, પાણી નો નિકાલ કરવા માટે બીજો કોઈ ઉપાય નથી। પાણીનો નિકાલ થાય અને ગંદાળા નાખીને જે પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે નીકળી જાય તો અમારે શાંતિ થઈ જાય। દીવના નાગવા અને વળંગબારા રોડ ઉપર ટુ વ્હીલર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં મોપેડ ચાલકનું નિપજ્યું હતું કરુણ મોત। દીવમાં છેલ્લા 2-3 અઠવાડિયાથી અકસ્માતોની હારમાળા સર્જાઈ છે, ત્યારે મંગળવારના સાંજે મેસ્ટ્રો ટુ વ્હીલર રસ્તામાં પાણી હોવાથી ગાડી સ્લીપ થતા ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું, ત્યારે પાછળ સવારને પગમાં ઈજાઓ પહોંચી હતી। દીવના નાગવા વળાંગબારા રોડ ઉપર મંગળવારના સાંજે 6 વાગ્યાના કલાકે ગોગલાથી લગ્નમાં વળાંગબારા તરફ જઈ રહેલ મેસ્ટ્રો ગાડી નંબર DD02E0467ના ચાલક દિવ્યસ રામજી બારિયા અને ત્રુપેશ જેનિત બારિયા સવાર હતા, ત્યારે રોડ ઉપર પાણી હોવાથી ગાડી સ્લીપ થઈ જતા ડિવાઈડર સાથે જોરદાર ગાડી અથડાતા ચાલક દિવ્યસ રામજી બારિયા ઉંમરવર્ષ 22 રહેવાસી ફાફરીવાડી વળાંગબારાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે ત્રુપેશ જેનિતને પગમાં ઈજા થતા તેને વધુ સારવાર માટે ઉના ખસેડેલ હતો। સિક્યુરિટી તો કરની તું મુંબઈમાં પડેલ ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ખોળવાયા બાદ વલસાડ ખાતે આરએસએસના લોકો મુસાફરોને રહેવા માટેની વ્યવસ્થા કરી રહ્યા હતા, ત્યારે એક મુસ્લિમ યુવાનની તેઓએ જન્મદિવસની કરી હતી ઉજવણી।
મુંબઈ શહેરમાં પડેલ ભારે વરસાદને કારણે દિલ્હીથી મુંબઈ જવાનો ટ્રેન વ્યવહાર ખોળવાયો હતો, જેમાં મુસાફરોને વહારે આરએસએસ તથા અન્ય સેવાભાવી સંસ્થા દ્વારા મુસાફરોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સિકંદર અલીના જન્મદિવસ હોવાથી આરએસએસના કાર્યકર્તાઓએ સિકંદર અલીના જન્મદિવસની ઉજવણી પણ કરી હતી, જ્યાં આરએસએસ દ્વારા ન માત્ર મુસાફરોની મદદ કરવામાં આવી પરંતુ એક મુસ્લિમ યુવકનો જન્મદિવસ ન બગડે અને જન્મદિવસ યાદગાર રહે એની તકેદારી રાખવાની સાથે વલસાડ આરએસએસના આ યુવાનોએ આરએસએસની હિન્દુવાદી છબી ઉપર સર્વધર્મ સંભાવની મહેક પ્રસરાવી હતી. પધારો મારે દેશ કેસરિયા બલમ આવોની પધારો મારે દેશ આવણ જાવણ કહે ગયો તું કર ગયો કોન સદેશ કેસરિયા આજ સવારથી જે મુંબઈની અંદર ભારે વરસાદ છે તો લગભગ વલસાડની અંદર અત્યારે 15-20 ટ્રેનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને એના મુસાફરો જે પોતપોતાની વ્યવસ્થા કરીને જઈ શક્યા અને નહીં જઈ શક્યા તે લોકોને અમારા સંઘ તરફથી પછી બીજી ઘણી સંસ્થાઓ છે, ઉમિયા સોશિયલ ગ્રુપ છે, હિન્દુ જાગરણ મંચ છે, એ બધી તમામ સંસ્થાઓ સાથે મળી અને અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. એ લોકોને જમણવાર સાથે ચાય પાણી બીજા દિવસની પણ અત્યારથી જ સંઘનો એક નિયમ છે કે પહેલેથી આગવી તૈયારી હોય એ રીતે આવતીકાલની પણ તૈયારી કરી લીધી છે કે આવતીકાલે સવારનો નાસ્તો અગર જો ટ્રેન વ્યવહાર શરૂ ના થાય તો બપોરનું જમણવાર પણ અને એ લોકોને કઈ રીતે સુવિધાયુક્ત બધું થઈ રહે એ માટે જ સંઘે આજે પૂરેપૂરું આયોજન કરેલું છે. નહીં, સંઘ રાષ્ટ્રીયતામાં માને છે, સંઘ કોઈ દિવસ હિન્દુ મુસ્લિમનો ભેદ આજ સુધી જોયો નથી, સંઘની શાખાઓની અંદર કોઈ દિવસ ભેદની કોઈ વસ્તુ આવતી જ નથી. સંઘની શાખાઓની અંદર મુસ્લિમો બી ઘણા સ્વયંસેવકો છે અને અમારું મુસ્લિમ મંચ પણ છે સંઘમાં, તો એનું કોઈ અમારા માટે નવું નથી. પણ સંઘ એક સેવાભાવી સંસ્થા છે અને કાયમ જ્યારે કુદરતી હોનારા તો હોય કે કોઈ પણ, મને યાદ છે કે હું બહુ નાનો હતો ત્યારે મોરબી હોનારત વખતે સંઘે જ સૌથી સારી સેવા કરી હતી, એ જગ જાહેર છે. આજ કા દિન તો ઠીક હી થા, મતલબ દોપહર સુબહ સે લેકે દોપહર તક તો શામ કે મતલબ અભી તક તો, ઓર જિસ તરહ સે બર્થડે સેલિબ્રેટ મેં યહાં પે આયા થા તો મેને સોચા થા નહીં હો પાયેગા ક્યુંકિ આજ કા દિન જૈસે નિકલા હૈ કલ કા દિન ભી વૈસા હી નિકલેગા શાયદ, તો મેને સોચા થા નહીં હો પાયેગા નહીં હો પાયેગા, તો ઇન્હોને કહા થા કે યહીં પે મનાએંગે બર્થડે, તો મેને કહા યહાં પે કહાં પે મનાઓગે, યહાં પે તો મતલબ કોઈ પરમિશન ભી નહીં દેગા, એસી જગહ હોતી હૈ જહાં પે પરમિશન નહીં દેતે હૈ, તો ઇન્હોને બાત કી કે હમ કેક લેકે આ જાતે હૈ ઓર આપ પરમિશન દે દો, મતલબ તો સરને ઓર બોલા કે નહીં કેક હમ હી મંગવા દેતે હૈ ઓર હમ સબ સેલિબ્રેટ સાથ મેં કરેંગે. તો મેસેજ તો મતલબ અચ્છા હી હુઆ થા, ઓર આરએસએસ મતલબ ઠીક હૈ, એસે લગતા તો નહીં હૈ મેરે કો કે યે સબ મુસ્લિમ મતલબ એસે કરતે હૈ, સબકો એક સમાન સમજતે હૈ, ઓર મેરે મન મેં ભી વો જો શંકા થી સબ દૂર હો ગઈ. દીવ ખાતે એસપી તરીકે હરેશ્વર સ્વામીની નિમણૂક થયા બાદ મંગળવારે તેઓએ વિધિવત રીતે સંભાળ્યો હતો પોતાનો ચાર્જ. દીવમાં એસપી તરીકે હરેશ્વર વી સ્વામીની નિયુક્તિ થઈ છે, જે 2013 બેચના આઈપીએસ છે. દીવમાં એસપી સમીર શર્માની બદલી છેલ્લા 4 માસ પહેલા થયેલ હતી, ત્યારે તેમની જગ્યાએ દીવમાં DYSP તરીકે ફરજ બજાવતા વિપુલ અને કાંતને SP નો ચાર્જ સોંપેલ હતો. આ IPS અધિકારી હરેશ્વર સ્વામી કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા જનતા સાથે સીધી વાત કરે છે,
ત્યારે આ અધિકારી કચેરીમાં જવા માટે સરકારી વાહનોનો ઓછો ઉપયોગ કરે છે, મોટા ભાગે પગપાળા જ જાય છે, જેથી શહેરમાં થતી ગતિવિધિઓનું બારીકીથી નિરીક્ષણ કરી શકાય, જેને પગલે એસપી તરીકે આઈપીએસ હરેશ્વર સ્વામીની નિયુક્તિ થયા બાદ દીવ એસપી તરીકે મંગળવારના રોજ બપોરે 3 વાગ્યે એસપી કાર્યાલયમાં તેઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. દમણ દીવના હેલિકોપ્ટરમાં નાગવા એરપોર્ટે 1 કલાકે આવ્યા બાદ DYSP વિપુલ અનેકાંત અને SHO PSI દીપક વાજાએ તેઓનું સ્વાગત કર્યું અને સર્કિટ હાઉસે ગયેલ ત્યારબાદ બપોરે 3 વાગ્યે ચાર્જ સંભાળી અને દીવના ક્રાઇમ વિશે માહિતગાર થયા હતા. ત્યારે કોલેજના પ્રોગ્રામમાં હાજરી આપ્યા બાદ કલેક્ટર હેમંતકુમાર સાથે એક બેઠકમાં પણ તેઓએ હાજરી આપી હતી. વલસાડ જિલ્લામાં સતત 4 દિવસે વરસાદી માહોલ યથાવત રહેતા જનજીવન પ્રભાવિત થયું. છેલ્લા 4 દિવસથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની હેલી જામી છે. સતત વરસી રહેલ વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યારે મંગળવારની મોડી રાત્રિથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેને કારણે જિલ્લાના તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે. જિલ્લાના ધરમપુર, વાપી, પારડી, કપરાડા, વલસાડ અને ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. સતત વરસી રહેલા વરસાદને કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ત્યારે ધરમપુરમાં ધોધમાર વરસાદને કારણે ધરમપુર નજીકથી પસાર થતી માન નદીના પુલ પર વરસાદના પાણી ભરાઈ ગયા હતા. પુલ બનાવતી વખતે જ પુલ પરથી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરી હોવાથી ભારે વરસાદને કારણે પુલ પર વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડી હતી. આમ સતત 4 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સરેરાશ 2 ઇંચ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. કલેક્ટર હેમંતકુમારની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ સરસ્વતી ગ્રુપ દ્વારા પ્રાર્થના અને કોલેજ ગીત રજૂ થયું. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર કમ કોલેજના આચાર્ય ડોક્ટર અપૂર્વ શર્મા દ્વારા દરેક મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરાયું હતું, જે બાદ કોલેજની 5 વર્ષની પળો વિડીયો દ્વારા નિહાળ્યા બાદ આચાર્ય ડોક્ટર અપૂર્વ શર્માએ શાબ્દિક સ્વાગત કર્યા પછી કોલેજની દરેક પ્રવૃત્તિઓ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા કરેલ ઉત્કૃષ્ટ પ્રદર્શન તેમજ કોલેજના વિદ્યાર્થીનીને મળેલ ગોલ્ડ મેડલને પ્રેરણા ગણાવી શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરશે તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાટક રજૂ થયું, જે બાદ નાટકમાં સ્વચ્છતાનો સંદેશો તેમજ ડિજિટલ ઇન્ડિયા અને લોકનૃત્ય, ખારવા લોકનૃત્ય, ખારવા લોકગીત, સોલો ડાન્સ વગેરે રજૂ કરાયા હતા. આ પ્રસંગે કલેક્ટર હેમંતકુમારે નવા આવેલ SP હરેશ્વર સ્વામીનું શાબ્દિક સ્વાગત કર્યું અને બપોરે 3 વાગ્યે SP ચાર્જ લીધો અને 4 વાગ્યે કોલેજના પ્રોગ્રામમાં જોડાય, જેનું તેમને બળપણ ગણાવવામાં આવ્યું હતું. આમ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે દીવ કોલેજના 5મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. मैं रहा हूं तो मैंने देखा है कि यहां के प्रिंसिपल अपूर और बाकी जो स्टाफ है वो उसने बहुत मेहनत की है और जहां जहां मेहनत की है वहां वहां पे सफलता मिली है उनको और ये आज उनकी सफलता का ही एक और उदाहरण है कि हमारे यहां पे इस साल से BSc मैथमेटिक्स और माइक्रोबायोलॉजी शुरू हुई है। समाचारों के अंत में फिर एक नजर आज के मुख्य समाचारों पर।
વલસાડની ઓરંગા નદીનું જળસ્તર વધતા 10 ગામોને એલર્ટ કરાયા. ધરમપુર અને કપરાડાના અનેક ગામો સંપર્ક કપાયો. દમણમાં તંત્રએ વરસાદની આગાહી કરીને હાથ ખંખેર્યા. તોફાની દરિયામાં જોખમ વચ્ચે બેરોકટોકના હતા સહેલાણીઓ. વલસાડ રેલવે ગોદીમાં ફરી એકવાર અનાજનો બગાડ થતો જોવા મળ્યો. વરસાદમાં ગોદીમાં મૂકેલ અનાજની ગુણીઓ પલળી. દીવમાં પ્રશાસન દ્વારા હોટલોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હોટલોમાં ફાયર સેફ્ટી જેવી સુવિધાઓની ચકાસણી કરાઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.